રેલવે વિભાગે હાથ ધર્યો અનોખો પ્રયાસ. પર્યાવરણની જાળવણીની સાથે રોજગારીની પણ તકો કરી ઉભી. અમદાવાદ આ શહેરની રફતાર જેટલી તેજીથી આગળ વધી રહી છે તેટલી જ સ્પીડે હવે રેલવે વિભાગ પણ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી નવતર પ્રયાસો કરી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાનને મધ્યમાં રાખી હવે રેલવે વિભાગ કુલડુમાં ચા વિતરણ કરવાની યોજના પર એક કદમ આગળ વધારી રહ્યું છે, જેને મુસાફરો પણ શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય ગણાવી રહ્યા છે. જોવા જઈએ તો જે કુલરમાં ચા દેવાથી એક તો વસ્તુ એ છે કે જે પ્લાસ્ટિકમાં ચા પીવાથી જે નુકસાન થતા હતા એ નુકસાન ઓછા થઈ ગયા. પછી આ કુલરમાં ચા દેવાથી બધાને ઘણાને કુંભારને રોજગાર મળશે, તો એક આ બહુ સારો પગલો જે ઉપાડ્યો છે પ્લાસ્ટિક બંધ કરવાથી. આ વસ્તુ જો પહેલાંથી જાત તો રોજગારે વધી જાત, અને સાથે જે પ્લાસ્ટિકનું જે એકચ્યુઅલમાં યુઝ તો થાય પણ એને જે જ્યારે નિકાલ કરવો થાય નિકાલ થતો નથી, પ્લાસ્ટિક રિસાયકલ કરવું ને બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, એટલે આ ઘણો સારો પગલો છે. રેલવે વિભાગે 50 માઇક્રોન પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગુ કર્યા બાદ હવે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. આ પ્રયાસ થકી આરોગ્યની જાળવણી તો થશે, ઉપરાંત કુંભારોની રોજગારી પણ ખૂબ વધશે. જે કુલહડમાં એકચ્યુઅલી ન્યૂઝ પેપરમાં કે 30,000 કુંભારોને એનાથી રોજગાર મળશે, એક સારી બાબત છે. અને એક હેલ્થ રિલેટેડ બી સારું છે કે પ્લાસ્ટિક અને પેપર કપથી હેલ્થ ઇસ્યુઝ થવાના જે માહિતી મળતી હતી એ પ્રમાણે એ કરતાં સારું રહેશે કુલહડમાં. રેલવે વિભાગના પ્રયાસ થકી માટીના કુરડામાં ચા 2 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે, ત્યારે રેલવે વિભાગના પીઆરઓનું શું કહેવું છે તે પણ જાણીએ. ये एक प्रस्ताव है, इस पर मंत्रालय द्वारा विचार किया जा रहा है, और ये निश्चित रूप से कहा जा सकता है कि जो प्लास्टिक और प्लास्टिक की सामग्री है ये हम लोग बैन करेंगे. जो कैटरर्स हैं, जो हमारे कैटरिंग स्टॉल्स हैं, उस पर भी लोगों को यही प्रकार के निर्देश दिए गए हैं कि 2 अक्टूबर से आप प्लास्टिक का इस्तेमाल नहीं करेंगे. उसके जो वैकल्पिक स्रोत है उस पर अभी विचार चल रहा है, और उम्मीद है शीघ्र ही हम लोग प्लास्टिक को बैन करने में सफल होंगे. રેલવે વિભાગ સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી આ નવતર પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે મુસાફરોની પણ જવાબદારી બને છે કે તેઓ પણ સ્વચ્છતાની સુંદરતામાં વધારો કરી રેલવે સ્ટેશનની શોભા વધુ વધારે. દર્શન રાવલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.